નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેતલ ભગત વડોદરા કાવડ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માંડવી ખાતે લઘુરૂદ્ર નું આયોજન કરવામાં આવ્યું હતું શિવનગરી વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડયાત્રા સમિતિ દ્વારા માંડવી ખાતે લઘુરૂદ્ર આયોજન કરવામાં આવ્યું છે શ્રાવણના સોમવારના દિવસે આ લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવતું હશે પણ આ વખતે સમય તેમજ તહેવારોને ધ્યાને લઈને શ્રાવણના સોમવારે લઘુરૂદ્રનું આયોજનની જગ્યાએ આજે ગુરુવારે રાખવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે

પવિત્ર જળોના જળાભિષેકથી કાવડયાત્રા દ્વારા જળ ચઢાવવાનો મેં પ્રયત્ન કરી રહ્યા છે આ કાવડયાત્રાના ભાગરૂપે દર વર્ષે શ્રાવણ મહિનામાં એક સોમવારે કથા અને બીજા સોમવારે લઘુરૂદ્ર મહાયદમ માળવી નીચે કરતા આવ્યા છે જે પરંપરાના ભાગરૂપે આ વર્ષે સોમવારના દિવસે તહેવાર હોવાના કારણે ગુરુવારે એટલે કે આજે લઘુરૂદ્ર આ યોજેલ છે આ લઘુરૂદ્ર યોજવા પાછળનો હેતુ કાવડ યાત્રા સફળ થાય સાથે સાથે વડોદરા શહેર જિલ્લામાં અને જે કંઈ દર્શકો જોઈ રહ્યા છે એ બધા જ લોકો લઘુરૂત્ર મહાયજ્ઞનો લાભ લઈ શકે એમના જીવનમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્યાતા પ્રાપ્ત થાય અને જે કંઈ પણ લોકો આમાં જોડાય એ બધાને તન મન ધનથી ખૂબ એમનું આરોગ્ય જળવાય એમની શારીરિક સ્થિતિ સારી રહે અને જે કોઈ મહામારીઓ આજે ચારે તરફ વ્યાપી રહી છે તમામ પ્રકારની એમાં એમનું રક્ષણ થાય આ હેતુ લઈને યજ્ઞ કરીએ છીએ મારું તમામ લોકોને વિનંતી છે કે તા સાંજે સાડા ચાર વાગે લઘુરૂદ્રની પૂર્ણાહુતિ છે આપ સૌ પૂર્ણાહુતિમાં શ્રીફળ હોમવા તથા મહાઆરતી કરવા માટે બધા જ પધારો સાથે સાથે આ વર્ષે નવા બે કાર્યક્રમો પચીસ તારીખે વોર્ડ નંબર ત્રણ એના કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા નવનાથ મહાદેવની કાવડયાત્રા પચીસ તારીખે યોજેલ છે અને આ જે સાયકલથી યાત્રા થવાની છે નવનાથ મહાદેવની એમાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાવાની છે સાથે સાથે એક તારીખે એક નવ બે હજાર ચોવીસ એટલે કાવડયાત્રાના આગલા દિવસે રવિવારે રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા એમની જે કંઈ બહેનો છે એ બહેનો દ્વારા નવે નવનાથ મહાદેવની સફાઈનો કાર્યક્રમ કરવાના છે કારણ કે દિવસે અહલ્યાબાઈ મહારાણી અહલ્યાબાઈનો જન્મદિવસ છે એ નિમિત્તે કાર્યક્રમ કરવાના છે મારી બધાને જ વિનંતી કે જ્યારે વડોદરાના અલગ અલગ વિસ્તારના લોકો અલગ અલગ કાર્યક્રમ પોતાની જાતે યોજી રહ્યા છે તો આપ સૌ પણ કંઈ ને કંઈ યોજો અને કાવડયાત્રામાં જોડાઈ પોતાના જીવનને ધન્ય બનાવો અને નવનાથ મહાદેવ આપણા રક્ષક દેવ છે તો એ રક્ષક નું ઋણ ઉતારવાનો આપણે સૌ પ્રયત્ન સામૂહિક રીતે પ્રયત્ન કરીએ એ જ સૌને